नमस्ते मित्रों, स्वागत छे आपनी आपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह में। तो आज आप आ वीडियो में आप महाशिवरात्रि विषय बात करीशू। आपने महाशिवरात्रि व्रत महत्व जाणीशू, अजय भगवान शिव ने कई रीते आराधना करवी जोईए तेमज आ व्रत की कथा पण सांभळीशू। तो वीडियो पसंद आए तो लाइक करो, शेर करो और सब्सक्राइब करजो। मित्रों, आम तो दर सोमवारे भगवान शिवनी आराधनानो दिवस गणाय छे। दर महिनानी वद 14 एटले कि कृष्ण पक्षनी 14 शिवरात्रि कहेवाय छे, एटले दर महिनामां मासिक शिवरात्रि उजवाय छे। पण वर्षमां शिवरात्रिनो मुख्य पर्व बे वार आवे छे, एक महा महिनामां तो बीजो श्रावण मासमां। ज्यारे महा महिनानी शिवरात्रिने महाशिवरात्रि कहेवाय छे, કે જે આ વખતે મહાશિવરાત્રિ 1 માર્ચને મંગળવારે આવે છે। શિવભક્ત આ દિવસે વ્રત રાખીને પોતાના આરાધ્યનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે। કહેવાય છે કે વર્ષમાં આવતી 12 શિવરાત્રિમાં મહાશિવરાત્રિનું મહત્વ સૌથી વધુ છે। આ દિવસે ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં મંદિરમાં લોકો દીપસ્તંભ લગાવે છે। દીપસ્તંભ એટલા માટે લગાવે છે કે જેથી લોકો શિવજીના અગ્નિ સ્વરૂપ અનંતલિંગનો અનુભવ કરી શકે। મહાશિવરાત્રિ એટલે કે દેવોના દેવ મહાદેવ, ભોળાને રીઝવવાનું એક મહાદેવ, દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીઝવવાનું અને મહાદેવમય થવાનો દિવસ, અને પ્રથમ જ્યોતિર્લિંગ શિવરાત્રિને દિવસે જ પ્રાગટ્ય થયું હતું। શિવજી સૌથી ભોળા ભગવાન છે, તેમને પ્રસન્ન કરવા માટે તમે ખાલી ઓમ નમઃ શિવાયનું જાપ કરશો તો પણ તે તમારા પર સ્નેહ અને આશીર્વાદ જરૂરથી વરસાવશે। સાથે જ તમે ઘરે કે મંદિરે જઈને શિવને જળ અર્પિત કરીને તેમની પૂજા પણ કરી શકો છો, વળી વ્રત પણ રાખી શકો છો। વધુમાં દાન પુણ્ય કરી મન કર્મ વચનથી કામ મદ મોહ અને આળસનો ત્યાગ કરી શિવજીનું ધ્યાન કરવું પણ જરૂરી છે। આમ તો ભગવાન શિવ પોતાના ભક્તોના એક સાચા પોકારથી જ પ્રસન્ન થઈ જાય છે। હિન્દુ ધર્મમાં કરવામાં આવતા અન્ય વ્રતોની જેમ જ આ દિવસે પણ સવારે જલ્દી ઉઠવું જોઈએ, સ્નાન ધ્યાન બાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, વ્રતમાં માત્ર દૂધ અને ફરાળનું સેવન કરો, સવારના સમયે પૂજા બાદ ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો, સમગ્ર દિવસ કોઈના પ્રત્યે પણ ખરાબ વિચાર ના રાખો અને તેને ખોટું ના લાગે એવું બોલો નહીં, સાંજના સમયે પૂજા દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો, મહામૃત્યુંજય મંત્રના જાપ બાદ શિવની આરતી કરો અને લોકોમાં પ્રસાદ વેચો। શિવરાત્રિએ જાગરણ કરવાને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી જાગરણ કરી શકતા હોય તો ચોક્કસ કરો। આ દિવસે આપને શિવલિંગ પર દૂધ પણ અર્પિત કરવું જોઈએ। તો આ રીતે શિવરાત્રિને દિવસે પૂજા કરવાની હોય છે અને તેનો ડિટેલમાં પણ એક વિડીયો બનાવવામાં આવ્યો છે, આપ તે પણ જોઈ શકો છો। તો આવો હવે આપણે મહાશિવરાત્રિની વ્રત કથા સાંભળીએ। પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો, તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો હતો। તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં, તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી દીધો। યોગાનો યોગ તે દિવસે શિવરાત્રિ હતી, શાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી। શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો, તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી। સાંજે જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી, બધા રૂપિયા જલ્દીથી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો। તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યું, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો। તે શિકારીની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો। જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે। જંગલ તળાવની બાજુમાં બીલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો। બીલી વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બીલીપત્રથી ઢંકાયેલું હતું, શિકારી તેની જાણ ન હતી। આરામદાયક સ્થાન બનાવતી વખતે
તેણે જે ડાળી તોડી તેના પરથી સંજોગવત બીલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પણ રહ્યો. બીલીપત્ર પર શિવલિંગ ઉપર ચઢાવતો રહ્યો. રાત્રે 1 વાગ્યે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી. અવાજ સાંભળતા જ પારાદીએ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું અને ખેંચ્યું હિરણીને કહ્યું, હું ગર્ભવતી છું, વહેલી તકે પહોંચાડશે તમે તે એક સાથે 2 જીવને મારી નાખશો જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીશ અને ટૂંક જ સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ, પછી મને મારી નાખજો. શિકારીએ પાન ઢીલું કર્યું અને હિરણીને જવા દીધી. હિરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. પાન ચડાવતા અને ઉતારતા થોડા બીલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરની અનાયસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ. ત્યારે એક અન્ય હિરણ પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારી આ સોનેરી તક હતી. તેણે ધનુષ્ય પર તીર ચઢાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે બોલી, હે શિકારી, મેં આ બાળકને તેના પિતાને હવાલે કરી પરત આવીશ, તું હાલ મને ન મારીશ. શિકારી હસ્યો અને બોલ્યો, સામે આવેલા શિકારી હું છોડી દઉં એટલો મૂર્ખ નથી. આ પહેલાં મેં 2 વાર શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકને ભૂખ્ય તરસથી વ્યાકુળ હશે. તો હિરણી બોલી, જેવી રીતે તને તારા બાળકનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી, મારો વિશ્વાસ કર, હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ, આ મારું વચન છે. હિરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી. તેણે તે હિરણીને પણ જવા દીધી. શિકારીના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા બીલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતાં જ એક સુષ્ટ પુષ્ટ હરણ તે રસ્તે આવી. શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે. શિકારી જેવું બાણ ચઢાવ્યું કે હરણે નમ્ર વિનંતી કરી, હે શિકારી, જો તે મારા પહેલાં આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ સહન ના કરવું પડે. મેં એ હિરણ્યનો પતિ છું, જો તે તેમના જીવનનું દાન આપ્યું છે તો મને પણ આ ક્ષણે જવા દે. મેં તેમને મળીને તરત જ તારી પાસે હાજર થઈશ. હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું. તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણે કહ્યું, મારી 3 પત્નીઓ જે રીતે વચન આપી ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. જેવી રીતે તે મને વિશ્વાસપાત્ર સમજી છોડ્યા એ જ રીતે મને પણ જવા દો. હું તો બધા સાથે જલ્દીથી તમારી પાસે હાજર થઈશ. શિકારી તેમને પણ જવા દીધા. આ રીતે સવાર થઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા થઈ ગઈ. આ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું. શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું. તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો. થોડી જ વારમાં હરણ પોતાના પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિકતા, પ્રેમભાવના જોઈને શિકારીએ ખૂબ પસ્તાવો થયો. તેમણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂતો તેમને જીવ લેવા આવ્યો હતો ત્યારે શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્વ જાણીને તેને આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા. તો અહીંયા શિવરાત્રિની વ્રત કથા પૂર્ણ થાય છે. તો બોલી શંકર ભગવાનની જય.